નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ધોરણ બાર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની વાત આપણે કરી રહ્યા છીએ અને તેમાં છ યુનિટ સુધીનું કામ આપણે પૂર્ણ કરી લીધેલું છે અને હવે આજે આપણે યુનિટ નંબર સેવન અને તેના પ્રી ટાસ્કથી શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર સેવન જેનું ટાઈટલ આપવામાં આવેલું છે મંકીઝ પાવ

આપવામાં આવેલી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝીસ કરતા તમને આવડશે જુઓ શરૂ કરીએ છીએ રીડ ધ સ્ટોરી ઓફ પ્રી ટાસ્ક પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રી ટાસ્ક પૂછાતા હોતા નથી પરંતુ તેમાં આવતું ગ્રામર અને તેના અલગ અલગ પ્રકારના ફંક્શન્સ એ આપણને આવડતા હોવા જોઈએ અને તેથી જ કરીને અત્યારે આપણે આ ટાસ્ક ની ચર્ચા કરી રહ્યા છીએ એટલે કે પ્રત્યેક યુનિટમાં પ્રી ની ચર્ચા મહદ અંશે આપણે કરેલી જ હોય છે તો આવો શરૂ કરીએ યુનિટ નંબર સેવન તેના પ્રી થી વન્સ ધેર વોઝ અ કિંગ હી હેડ અ વેરી બ્યુટિફુલ લિટલ સ્વીટ ડોટર હી લવડ હિઝ ડોટર અ લોર્ડ ત્રણ વાક્ય તમારી સામે સૌથી પહેલા વહેલા મેં વાંચેલા છે પહેલું જે છે આખી એ સ્ટોરી સાદા ભૂતકાળમાં ચાલે છે આટલી તો ખબર પડવી જોઈએ ત્રણ વાક્ય તમે સાંભળ્યા એના ઉપરથી વન્સ ધેર વોઝ અ કિંગ એ કયો કાળ થયો તો કે સાદો ભૂતકાળ કોના ઉપરથી ખબર પડી તો કે ટુબી નું રૂપ વોઝ મૂકવામાં આવેલું છે એના ઉપરથી ધેર વોઝ અ કિંગ હવે ઇન્ટ્રોડક્ટરી ધેર સાથેની આ વાક્ય રચના કહેવાય ગ્રામર સેક્શનમાં ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઇન્ટ્રોડક્ટરી ઇટ એના વિશે આપણે આગળના વર્ષોમાં શીખી ગયેલા હોઈએ છીએ અને એટલા માટે તમને આ વસ્તુ આસાનીથી આવડતી હોવી જોઈએ હવે બીજું વાક્ય જુઓ હી હેડ અ વેરી બ્યુટિફુલ લિટલ સ્વીટ ડોટર જુઓ

ત્રણ બ્યુટિફુલ લિટલ સ્વીટ આવા ત્રણ એડજેક્ટિવનો ઉપયોગ આ એક વાક્યમાં કરવામાં આવેલ છે એટલે તમારે કઈ રીતે એડજેક્ટિવ વાપરવા એ પણ તમને આવડતું હોવું જોઈએ અને એડજેક્ટિવ કઈ રીતે મુકાય એનું એક અલગ સેશન ગ્રામર સેક્શનમાં આપણે કરી શકીએ તેમ છીએ બરાબર બ્યુટિફુલ લિટલ સ્વીટ આ ત્રણ એડજેક્ટિવનો ઉપયોગ આમાં કરવામાં આવેલો છે અચ્છા હવે આ વાક્ય સાદા ભૂતકાળનું છે અને તેમાં ટુ હેવ નું સાદા ભૂતકાળનું રૂપ મૂકવામાં આવેલું છે હેડ આગળ પેલું વાક્ય ટુ બી ના રૂપ સાથેનું હતું જ્યારે બીજું વાક્ય એ હેવ કન્સ્ટ્રક્શનનું મૂકવામાં આવેલું છે હવે ત્રીજું હી લવડ હીઝ બ્યુટિફુલ ડોટર અ લોટ જો હવે અહીંયા ક્રિયાપદ સાથેનું વાક્ય મૂકવામાં આવેલું છે લવ ક્રિયાપદ છે ટુ લવ એટલે ચાહવું અને એને ડી લગાડી અને વર્બ બનાવેલો છે એટલે કે વર્બ છે અને રેગ્યુલર વર્બ છે એટલે માત્ર ડી લગાડવામાં આવેલ છે ਹੀ લવડ હિઝ ડોટર અ લોટ આગળ વધીએ હવે જુઓ આ વાક્યનું શું કરવાનું છે બધાનું એની વાત આખોય પેરેગ્રાફ એક વખત આપણે સમજી લઈએ પછી તમને આમાંથી અલગ અલગ પ્રકારની ફંક્શન અને ગ્રામરની એક્સરસાઇઝ આપવાનો છું એટલે પેલા તમે ધ્યાનથી આ તમામ વસ્તુઓ શીખી લેજો હી વોઝ અ લિટલ ગ્રીડી ટુ જોવો વળી પાછું આવ્યું લિટલ અને ગ્રીડી બરાબર આવા એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવેલો છે હી વોઝ અ લિટલ ગ્રીડી ટુ ગ્રીડ એટલે લાલચ અને એના ઉપરથી એડજેક્ટિવ બનાવવામાં આવેલું છે ગ્રીડી એટલે લાલચું તે સાથે સાથે લાલચું પણ હતો

જા માટે જતા હોય તો એક વખત પોતાના શિકારની પરત યાત્રા પરથી આવી રહ્યો હતો ઓન હિઝ રિટર્ન ટ્રી ફ્રોમ હન્ટિંગ શું જોયું ખબર છે હી સો એન ઇન્જર્ડ ઓલ્ડ સાધુ સો ભૂતકાળ બતાવે છે હવે બારમા ધોરણમાં આટલી તો ખબર જ હોય કે એ ભૂતકાળનું રૂપ છે એક હોય એવો હાનિગ્રસ્ત થયેલો હોય એવો એક સાધુ જોયો તો ઇન્જર્ડ અને ઓલ્ડ આ બંને એ સાધુના અર્થમાં વિશેષતા બતાવવા માટે આવેલા એડજેક્ટિવ છે

કિંગ અ મેજિકલ પાવર અને રાજાને તેણે એક જાદુઈ પાવર આપ્યો એટલે કે જાદુઈ શક્તિ આપી સૈડ સે ગોલ્ડ ગોલ્ડ ઓલ ગોલ્ડ એને કીધું તારે શું કહેવાનું ખબર છે સોનું સોનું બધું જ સોનું એવરીથીંગ યુ ટચ અને પછી જે કંઈ તું સ્પર્શ કરીશ ને એ વિલ ટર્ન ઇન ગોલ્ડ એ તમામ વસ્તુઓ સોનામાં કન્વર્ટ થઈ જશે બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ સમુ મોર હેપીનેસ પણ સાથે એક શર્ત પણ રાખી શું કીધું કે આ જે તને હું પાવર આપું છું મેજિકલ પાવર એનો ઉપયોગ તું કંઈક સેવા ભાવનાના ઉદ્દેશ્ય માટે કરજે લોકોનું ભલું કરવા માટે કરજે બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ પરપઝીઝ કાઇન્ડ પરપઝીઝ એટલે સેવા ભાવ એવા ઉદ્દેશ્ય માટે કે જેમાંથી લોકોનું ભલું થતું હોય ધેટ વિલ ગિવ યુ મોર હેપીનેસ કે જે તને વધુ આનંદ આપી શકે વધુ ખુશાલી બક્ષી શકે એવું કરજે ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલું આખું વાક્ય છે અવતરણ ચિહ્નમાં સેઈ થી શરૂ થયું હતું અને હેપી ને છે અટકેલું છે બરાબર એટલે ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલું વાક્ય કહેવાય ધ કિંગ થોટ ટુ ચેક ફોર ધેટ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ રાજાને એમ થયું કે લાવ ચેક તો કરીએ ખરેખર આ ચાલે છે કે નહીં જે જાદુઈ શક્તિ આપેલી છે એ ખરેખર કાર્યરત છે કે નહીં એવું થોડાક દિવસ પછી એણે એ પાવર ચેક કરવાનું નક્કી કર્યું થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે અને ટુ ચેક એટલે તપાસવું એ આવડતું હોય તમને ફોર ધેટ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે થોડા દિવસ પછી હવે શું કરે છે જુઓ એણે એટ સુન એઝ હી ચેન્ટેડ ધ વર્ડ્સ જેવો તેણે આ શબ્દોનું ઉચ્ચારણ કર્યું એચ સુન એચ સાથેની વાક્ય રચના છે મારે તમને અત્યારે આમાં કાંઈ જવાબ દેવાનો નથી ખાલી હું તમને કહું છું એચ સુન એચ સાથેની વાક્ય રચના છે હી ચેન્ટેડ ધ વર્ડ્સ ધ મેજિકલ પાવર ગોટ એક્ટિવેટેડ અને જાદુઈ શક્તિ હતી એ તુરંત જ કાર્યરત થઈ ગઈ એન્ડ ઈચ થિંગ હી ટચડ અને

એટલે હળી કાઢીને નજીક આવવું અને શું થાય છે રાજાએ અતિ ઉત્સાહમાં આવીને એને પણ સ્પર્શ કરી લીધો હગડ હર ટાઈટલી અને ખૂબ પ્રેમથી ભેટી પડ્યો સડનલી વોટ હી સો વોઝ નોટ હિઝ ડોટર અચાનક જ એને જોયું કે એણે જેને ટચ કરેલો હતો એ હવે એની દીકરી નહોતી રહી બટ અ ગોલ્ડ સ્ટેચ્યુ

કઈક પ્રકારના કાવા દવા કર્યા કઈક પ્રકારની ટ્રિક્સ વાપરી અને તેમ છતાં પણ આખરે એની પાસે જે પ્રાપ્ત થયું એ તો એને દુઃખ આપનારું બની ગયું વોટ હી હેડ લોસ્ટ અને એણે શું પ્રાપ્ત કર્યું શું ગુમાવ્યું ગેઇન એટલે પ્રાપ્ત કરવું અને લોસ્ટ એટલે ગુમાવ્યું ઓલ ધેટ ઓલ ધ ગોલ્ડ ઈ હેડ વોઝ ઓફ નો યુઝ એઝ હી હેડ લોસ્ટ ધ રિયલ ગોલ્ડેલી હતી ચાલો હવે આ સ્ટોરી આપણે વાંચી લીધેલી છે સમજી લીધેલા છીએ હવે આમાંથી હું તમને કેટલીક એક્સરસાઇઝીસ આપવા જઈ રહ્યો છું જે એક્સરસાઇઝીસ તમારે અચૂકપણે કરવી જ જોઈએ તો જ તમને ગ્રામેટિકલી અને ફંક્શનલ ગ્રામેટિકલી બંને અમારા દીપક હાઈ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હોય જૂના એને ખબર હોય કે આને અમે લીટાદા કહીએ છીએ પણ હવે તમે બધા જે બાકીના વિદ્યાર્થીઓ પણ આ સમજતા હશો એમાં

અને ચેન્જ ધ વોઇસ કરવાનું શું કરવાનું ઓમ થી પ્રશ્ન અને ચેન્જ ધ વોઇસ બંને કરવાનું છે હી ગેવ હી ઇઝ ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ હી ગેવ ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ આ વાક્યમાં પણ ચેન્જ ધ વોઇસ કરવાનું છે હી ગેવ ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ આમાં બે રીતે ચેન્જ ધ વોઇસ કરવાનું ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ એને કરતાના સ્થાને લઈ આવવાનું અને ચેન્દવશ કરવાનું અને ધ સાધુ એને પણ કરતાના સ્થાને લઈ આવવાનું અને ચેન્દવશ કરવાનું આગળ વધીએ ધ સાધુ બીકેમ વેરી હેપી આ વાક્યમાં બહુ જ સહેલો પ્રશ્ન આપું છું વૂથી પ્રશ્ન બનાવવાનો શેનાથી વૂથી બરાબર હવે આગળ એન્ડ પછી હી મૂકવાનું એન્ડ હી ગેવ મેજિકલ પાવર એટલે આ વાક્યને સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે હી said સે ગોલ્ડ ગોલ્ડ ઓલ ગોલ્ડ એન્ડ એવરીથિંગ યુ ટચ

ધેટ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ હવે આ વાક્ય આવેલું છે ધ કિંગ થોટ ટુ ચેક આટલું જ વાક્ય લઈએ એમાંથી હી ધ કિંગ થોટ ટુ ચેક એમાં વોટ થી પ્રશ્ન બનાવવાનો છે બાકીનું કાંઈ નહીં આગળ વધીએ એટ સુન એઝ હી ચેન્ટેડ ધ વર્ડ્સ ધ મેજિકલ પાવર ગોટ એક્ટિવેટેડ આટલું વાક્ય આ ફંક્શનની દ્રષ્ટિએ કેવા પ્રકારનું વાક્ય કહેવાય એ તમારે શોધી કાઢવાનું છે ઘણી વાર હું બોલી ચૂકેલો છું એટ મેજિકલ પાવર ગોટ એક્ટિવેટેડ ફંક્શનની દ્રષ્ટિએ કેવા પ્રકારનું વાક્ય છે એટલું જ તમારે કહેવાનું છે અને હવે આગળ હી ટચ ડ આટલું જ વાક્ય લઈએ છીએ હી ટચ ડ ચાલુ વર્તમાન કાળમાં તમારે આ વાક્ય ફેરવવાનું છે ઈ ટચડ ચાલુ વર્તમાન કાળમાં હવે આગળ ઈ સ્ટાર્ટેડ ટર્નિંગ ઇનટુ ગોલ્ડ બરાબર ઇટ સ્ટાર્ટેડ ટર્નિંગ સ્ટાર્ટેડ ટર્નિંગ ઇનટુ ગોલ્ડ એમાં ઈટ મૂકેલું છે એટલે હવે તમને ખબર પડે કે હવે શું કરવાનું છે સાધા ભૂતકાળમાંથી વાક્ય જે છે એને સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે સાદા એટલે કે સાવ હવે આગળ સો હેપી ધેટ કેપ્ટ ઓન ટચિંગ ઓલ ધ થિંગ્સ અરાઉન્ડ ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્ય કેવા પ્રકારનું છે એ તમારે કહેવાનું છે સો હેપી ધેટ આવેલું છે તમારે વિચારવાનું

એમાં હાવથી પ્રશ્ન બનાવવાનો હાઉથી આગળ વોટ ઇઝ સો વોઝ નોટ ઈઝ ડોટર બટ અ ગોલ્ડ સ્ટેચ્યુ ઓફ ઈઝ ડોટર ભૂતકાળમાં આપવામાં આવેલું વાક્ય છે એ વાક્યને તમારે સાદા વર્તમાનકાળમાં ફેરવવાનું છે વોટથી વાક્ય શરૂ કરવાનું અને ડોટરે પૂરું કરવાનું હી બીકેમ

એમાં પૂર્ણ વર્તમાન કાળ મૂકવાનું છે પછી આગળ ઈ હેડ લોસ્ટ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે એને પૂર્ણ ભવિષ્યકાળમાં ફેરવવાનું છે શેમાં ફેરવવાનું પૂર્ણ ભવિષ્ય કાળ અને આગળ છેલ્લું વાક્ય ઓલ ધ ગોલ્ડ ઈ હેડ વોઝ ઓફ નો યુઝ એઝ ઈ હેડ લોસ્ટ હર

પ્રી ટાસ્ક ની વાત કરતો હોય તેવો પ્રી ટાસ્ક નો પીરિયડ તમામ વિદ્યાર્થીઓ સરસ રીતે મહેનત કરો મથો એવી સર્વે કોઈને શુભકામના બધાને ઓલ ધ બેસ્ટ